નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. જ્ઞાની તથા જ્ઞાની, જે જ્ઞાની છે એને અહંકારી સ્પર્શી પણ શકતો નથી. જ્યારે હું હતો ત્યારે તું નહોતો, હવે તું છે તો હું નથી, આ ઉક્તિ જ્ઞાનને લાગુ પડે છે. જ્યાં સુધી મનુષ્ય સાચું જ્ઞાન થતું નથી ત્યાં સુધી હું એટલે કે અહંકાર રહે છે. સર્વ ખલો ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, આત્મા છે. એવું સમજનાર મનુષ્ય પોતાના આત્માને બીજા પ્રાણીઓના શરીરમાં રહેલા આત્માથી ભિન્ન માનતો નથી, તો પછી અહંકાર પોતાની મેળે જ એનાથી દૂર ભાગે છે. આ જ રીતે એને કોઈ પ્રકારની આકાંક્ષા પણ રહેતી નથી, કારણ કે ત્યારે એનામાં વ્યાપકતાનો પ્રસાર થઈ જાય છે. સંસારમાં એની સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે, એને સિદ્ધિનો લોભ નથી રહેતો. વાસ્તવમાં જોવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જશે કે અહંકાર જ એક એવું તત્વ છે કે જેણે મૂળ તત્વથી મનુષ્યને અલગ કરી દીધો છે, અને તેથી જ આજે મનુષ્ય જીવન દુઃખો અને વિપત્તિઓમાં ઘેરાયેલું છે. જેમણે જ્ઞાનપૂર્વક અહંકારને દિવ્ય બનાવી લીધો છે તેઓ જ્ઞાની છે. જેનામાં શુદ્ર અહંકાર છે તે ભલે પંડિત હોય, વિદ્વાન હોય કે શિક્ષિત હોય, છતાં તેઓ જ્ઞાની નથી, એમને જ્ઞાની કહી શકાય. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1948, પેજ નંબર 21, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.